ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું રાજગરાવાળું દૂધ, જે આપણે ઉપવાસ હોય તો પી શકીએ એમ. તો એના માટે આપણે આ દૂધ લીધું છે, 500 ગ્રામ, એક કોથળી દૂધ જે આપણે આવે 1/2 લિટરની, અને 2 ચમચી આપણે રાજગરો લીધો છે, અને ખાંડ આપણે ટેસ્ટ પ્રમાણે, તમે જેવું મીઠું ખાતા હોય એ પ્રમાણે તમે ખાંડ નાખી શકો, અને થોડાક આપણે કાજુ બદામ આ રીતે કટકા કરીને લીધા છે, અને થોડુંક કેસર લીધું છે. કેસર ઓપ્શનલ છે, તમારે નાખવું હોય તો નાખો, નહીં તો એની આલે તમે એના બદલે ઇલાયચી પણ નાખી શકો એમ, જે ફ્લેવર તમારે જોતું હોય. તો પહેલાં આપણે આમાંથી કોણ બનાવશો એના આપણે ધાણી. તો આ આપણે કડાઈ લીધી છે, ગેસ ચાલુ કરશું ને આને એકદમ ગરમ થવા દે. હું કડાઈ એકદમ ગરમ થઈ જવી જોઈએ. તો કડાઈ આપણી એકદમ સરસ ગરમ થઈ ગઈ છે, આ રીતે હાથ રાખો ને તો તમને ગરમ લાગશે. તો ગેસ આપણે થોડોક ધીમો કરી દઉં, આમાં આપણે રાજગરો નાખીશું. એકદમ આ ફૂટવા માંડશે, તો આ રીતે આપણે કપડાથી ફેરવતું જવાનું, એટલે એકદમ બધો રાજગરો ફૂટી જાય, ઉડે નહીં, એટલે થોડુંક આમ આડું રાખવાનું, કેમકે આ ઉડે બહુ. ધાણી કોઈ પણ ધાણી તમે બનાવો તો એ આ રીતે બહુ ઉડે. એકદમ ગેસ ધીમો કરી દેવાનો, ફટાફટ આ રીતે ફૂટી જશે. થઈ ગઈ, ગેસ એકદમ ધીમો કરી બંધ કરી દે હું થોડીક વાર, એટલે આ ઉડતી બંધ થઈ જાય ધાણી બધી. આપણે બધી પાકી ગઈ છે એકદમ સરસ. તો આમાં આપણે હવે આ દૂધ નાખી દઉં. અને કાજુ બદામ નાખી દઉં અને કેસર. તો આને આપણે થોડીક વાર ઉકળવા દઉં, પછી આપણે એમાં ખાંડ નાખી દઉં. તો દૂધને થોડીક વાર ઉકળવા દઉં આપણે. તો દૂધ આપણું ઉકળી ગયું છે આ રીતે, હવે આપણે એમાં ખાંડ નાખી દઉં. ખાંડ નાખીને થોડીક વાર ઉકળવા દઉં, એક બે ઉફાણ આવે ત્યાં સુધી. તો આપણે ખાંડ નાખ્યા પછી થોડીક વાર આ રીતે ઉકાળી લીધું છે, કેસરનો એકદમ સરસ કલર આવી ગયો છે. તો ગેસ આપણે હવે બંધ કરી, ખાંડ ઓગળી જાય પછી થોડીક વાર ઉકાળી લેવાનું. આને આપણે હવે ગ્લાસમાં કાઢી લેવું. આને તમે ગરમ હોય પી શકો, અને જો ઠંડુ કરીને પીવું હોય તો તમે ફ્રીજમાં રાખીને ઠંડુ કરી શકો એમ, જેવું તમને ભાવે. શિયાળામાં પીવું હોય તો થોડુંક ગરમ હોય પી શકો આ રીતનું. આને આપણે કાઢી લેવું ગ્લાસમાં. એ જ રીતે આપણે બીજો ગ્લાસ ભરી લેતા. અલુણામાં કે જય પર્વતીમાં પીવાય ને? હા પીવાય ને, મૂળ વ્રત હોય તો પીવાય, તમે કોઈ પણ વ્રત રહ્યા હોય તો પી શકો બનાવીને. અને થોડોક પેટમાં તમને એમ કહે ને આર રહ્યાનો, ભૂખ ના લાગે એમ, આ 2 ગ્લાસ ને ઉપર થોડુંક એટલું આપણે બેનું સામાન થોડુંક વધ્યું, 1/2 ગ્લાસ જેટલું. તો તૈયાર છે આપણું રાજગરાવાળું દૂધ. તો જો તમને મારી આ રેસીપી કે વિડીયો પસંદ આવ્યો હોય તેને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને 2 લાઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ રાજગરાવાળું દૂધ.